સુરતને બદસુરત કરનારી અને સુરતને બદનામ કરનારી દુષ્કૃત્યની એક પછી એક ઘટનાઓ સુરત શહેરમાં મહિલાઓ યુવતીઓ ત્યાં સુધી કે નાની બાળકીઓ માટે પણ અસુરક્ષિત હોવાની પ્રતીતિ કરાવે છે. ત્યારે જોઈએ આ અહેવાલ. સુરતને બદસુરત કરનારી સુરતને બદનામ કરનારી દુષ્કૃત્યની એક પછી એક ઘટનાઓ સુરત શહેર મહિલાઓ યુવતીઓ ત્યાં સુધી કે નાની બાળકાઓ માટે પણ અસુરક્ષિત હોવાની પ્રતીતિ કરાવે છે. છેલ્લા એક મહિનામાં સુરતમાં દુષ્કૃત્યના અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં કરુણતાની વાત તો એ છે કે માસૂમ બાળકીને લલચાવી ફોસલાવીને તેના પર હવસ ગુજારાઈ હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં તાજેતરમાં જ સુરતના લિંબાયત વિસ્તારમાંથી રવિવારની ગુમ થયેલ બાળકીનો મૃતદેહ 17 કલાક પછી તેના ઘેર નજીક આવેલા એક અન્ય મકાનમાં માલિકના બંધ રૂમમાંથી મળી આવ્યો હતો. બાળકીની લાશ અર્ધનગ્ન અવસ્થામાં કોથળીમાં બાંધીને રાખવામાં આવી હતી. જે બંધ મકાનમાં થી બાળકીની લાશ મળી આવી હતી ત્યાં ભાડા ઉપર એક ઈસમ રહેતો હતો, જે ઘટનાના સમયથી જ ફરાર છે, જેની ઉપર બાળકીની હત્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. જેમાં વાત કરીએ તો થોડા દિવસ અગાઉ 4 બાળકીઓમાંથી 3 બાળકીઓ સાથે દુષ્કર્મ અને 1 સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી હોય. જો કે ચારેય મામલામાં 3 કેસોમાં તો લોકોએ આરોપીને પોલીસના હવાલે કર્યા છે, જ્યારે 1 કિસ્સામાં પોલીસ આરોપી સુધી હજુ પહોંચી શકી નથી. થોડા દિવસ પહેલા બનેલી આ ઘટનામાં ડિંડોલી વિસ્તારમાં જ ઘટના, જેમાં બંને ઘટનામાં બંને બાળકીઓ 5 વર્ષની હતી. બંને બાળકીઓને એટલી હદે પીંકી નાખવામાં આવી હતી કે તેના પ્રાઇવેટ પાર્ટમાં ટાંકા લેવા પડ્યા હતા. ત્યારે આ ઘટના બન્યાના બીજા દિવસે કતારગામ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીનો હવસનો શિકાર બનાવીને કોશિશ કરાઈ હતી. જો કે બાળકીના પિતાની સતર્કતાના કારણે બાળકી બચી ગઈ હતી. તો આ ઘટનાને 2 દિવસ સુધી સુરતના અઠવા પોલીસ મથકના વિસ્તારમાં 12 વર્ષીય કિશોરી ઉપર પડોશી યુવકે 4 દિવસમાં 2 વખત તેમજ 3જી વખત પણ હેવાનિયત ગુજારી હતી. હા, 3 દિવસ પહેલાં જે બાળકી ગુમ થઈ ગઈ હતી અને ત્યાર પછી એમના જે બાજુમાં રહેતો જે વ્યક્તિ અનિલ યાદવ કરીને છે, એ બાળકીને ઉછી ગયો હતો અને એમના બાજુના ઘરેથી ત્યાંથી છોકરી મોરીમાંથી લાશ મળેલી છે. તો આજે છોકરીની ડેડ બોડી અમે પોસ્ટમોર્ટમમાં ચાલુ છે. પણ અમારી દલિત સમાજની અને સમગ્ર શેડ્યુલ કાસ્ટના દરેક સંગઠનોના આગેવાનની એક જ માંગણી છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ થાય, ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ દુર્ગા પર્વ ચાલે છે અને દુર્ગા પર્વની અંદર એક નાની એવી બાળકી ઉપર બળાત્કાર થાય તો આનાથી મોટી શરમજનક વાત એક પણ ના હોવી જોઈએ. અને જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમારે સમગ્ર સમાજ એક પણ વ્યક્તિનું અમે સેટલમેન્ટ નહીં કરવા દઈએ અને એક એ છોકરીની લાશ અમે સ્વીકારવા નથી દેવાના. આના વચ્ચે કોઈ પણ આવશે તો એને પણ અમે ખુલ્લા પાડી દો, બાકી છોકરીની લાશ અમે સ્વીકારવાના નથી. આજે ઘટના બની છે, બહુ નિંદનીય ઘટના છે, એકદમ જદાન અપરાધ છે. ગુનેગારની કોઈ જાતિ પ્રાંત કે ધર્મ હોતો નથી અને પોલીસ ડિપાર્ટમેન્ટે તત્કાલ ગુનેગારને પકડી લેવા જોઈએ, અમારી સમસ્ત સમાજની માગણી છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણીજીએ તત્કાલ રાજીનામા આપી દેવા જોઈએ, એમનામાં થોડી બી કાબિલાત હોય તો. કેમ કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હતું, પણ આજે રોજોરોજ દીકરીઓ પર બળાત્કાર થાય છે, રોજોરોજ એમને હત્યા થાય છે. નલિયાકાંડમાં બીજેપીના લોકો સંડવાયેલા છે, એટલે કોઈ પણ બીજેપી કે આરએસએસના લોકો આવા બનાવ થાય છે ત્યારે રસ્તા પર આવીને ગુનેગારને પકડવા માટે માગણી કરતા નથી. એના પર તે ફલિત થાય છે કે સત્તાધીશોનો આશ્રય હેઠળ જ આ બધા ગુનેગારોને એ મળી રહી છે. કાયદાનો ગુનેગારોમાં જરા પણ ધાક રહ્યો નથી. માટે દિન દહાડે આ 3જો બનાવ આ વિસ્તારમાં બન્યો છે, લિંબાયતનો ડિંડોલી વિસ્તારમાં, કે રેપનો બળાત્કારનો મર્ડરનો. તમારી માગણી છે સરકાર સમક્ષ કે હવે તત્કાળ ગુનેગારને પકડી પાડવા જોઈએ અને જે પણ આમાં સંડવાયેલા હોય, કોઈની પણ શેરશરમ રાખ્યા વગર આમાં સંડવાયેલાને પકડી પાડીને એમને જાહેરમાં ફાંસી લટકવા જોઈએ, જેથી એક દાખલો બેસે સમાજમાં. કોઈની પણ દીકરી હોય, ચાહે દલિતની હોય, મુસલમાનની હોય, ક્ષત્રિયની હોય, ઠાકોરની હોય, બ્રાહ્મણની હોય, બેન એ બેન છે. આજે મા દુર્ગાનું પર્વ ચાલે છે, બધી જગ્યાએ દુર્ગાની પૂજા થઈ રહી છે અને બીજી જગ્યા દુર્ગા સમાન છોકરીઓ પર બળાત્કાર થાય છે, એ સરકાર માટે બહુ શરમજનક ઘટના છે. અને માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ વિના વિલંબે રાજીનામા આપવા જોઈએ, એ અમારા દલિત સમાજની માગણી છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત.